આજે આપણે ધોરણ 4 એમાં પ્રકરણ ગણિતનું છે માપન અને વજન। તો આજે આપણે તમારી સમક્ષ અલગ અલગ વજનિયા લાવ્યા છીએ। તમે આ જોઈ શકો છો આ વજનિયો કેટલા ગ્રામનું છે 50। વેરી ગુડ। ત્યાર પછી આ વજનિયો કેટલા ગ્રામનું છે 100। વેરી ગુડ। ત્યાર પછી આ વજનિયો કેટલા ગ્રામનું છે 200। ત્યાર પછી આ વજનિયો કેટલા ગ્રામનું છે 500। ઓકે। અને આ વજનિયો મોટું છે એ કિલો। કેટલા ગ્રામ? કિલો। 1 કિલોગ્રામ, બરાબર। હવે આ 1 કિલો છે અને આ 500 ગ્રામ છે ને, તો આ કેટલા વજનિયા આની બરાબર થાય? 2। કેટલા થાય? 2। આ 2 500 ગ્રામ મૂકો ત્યારે 1 કિલો થાય ને। હવે માનો કે આ 200 ગ્રામ છે, તો આ 200 ગ્રામ છે ઈ આમાં કેટલા 200 ગ્રામ મૂકશું તો આ કિલો જેટલો વજન થશે? 5। કેટલા? 5। બરાબર, વેરી ગુડ। ત્યાર પછી આ 100 ગ્રામ છે, તો આ 100 ગ્રામ કેટલા મૂકશું તો આ 1 કિલોગ્રામ જેટલા થશે? 10। કેટલા થશે? 10। વેરી ગુડ। ત્યાર પછી આ 50 ગ્રામ છે, 50 ગ્રામ કેટલા મૂકશું તો આ 1 કિલોગ્રામ જેટલા થશે? 20। ઓકે। હવે માનો કે આપણી પાસે અત્યારે છે નહીં, પણ 1 ગ્રામ વજન હોય તો એ 1 ગ્રામ વજન કેટલા એ 1 ગ્રામ્ય મૂકી તો આ આની બરાબર થાય? 1000। કેટલા? 1000। વેરી ગુડ। તો 1 કિલો બરાબર કેટલા ગ્રામ થયા? 1 કિલોગ્રામ બરાબર કેટલા થયા? 1000। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। તો આ તમને ખબર પડી ગઈ ને આ વજનિયા બતાવ્યા એના ઉપરથી તમને આ બધી ખબર પડી ગઈ? પડી ગઈ ને। તો હવે આ વજન ની સમજ પડી ગઈ ને તમને? આ કેટલા ગ્રામ છે? 50। આ 100। આ 200। આ 500। આ 1 કિલો। 1 કિલો અથવા 1000 ગ્રામ, બે સાચી વાત છે, બરાબર। ઓકે, મજા આવી બાળકો? આપણે વજન વજનિયા જોઈએ ને અલગ અલગ। હવે ગુંજાશ જોઈશું। ગુંજાશ એટલે પાણી કે પ્રવાહી નું માપન કઈ રીતે નીકળે। તો આપણી પાસે આ બીકર છે, શું છે આ બીકર? આ બીકર માં કેટલા આંકડા તમને દેખાય છે? 250। 250 મિલીલીટર। તો આ 250 મિલીલીટર નું બીકર છે, બરાબર। તો આ બીકર માં આપણે પાણી ભરીશું 250 મિલીલીટર, બરાબર। આમાં પાણી ભરાણું, બરાબર। આ જો તો આ કેટલું છે પાણી? 250 મિલીલીટર પાણી છે એ આપણે આ ડોલ માં નાખ્યું। તો હવે આ ડોલ માં કેટલું પાણી આવ્યું? મિલીલીટર, વેરી ગુડ। ત્યાર પછી આપણે આ બીજું બીકર ભરીએ, બરાબર। એ કે આપણે એક્ઝેક્ટ માપનું ભરીએ કે 250 જ આમાં આપણે આંકા સુધી ભરીએ। જો છે ને આ કેટલું છે? આ 250 મિલીલીટર। જો આમાં આપણે આ પાણી નાખ્યું તો હવે આ ડોલમાં કેટલું પાણી જેવું? 2 લીટર નાખ્યા ને, એટલે 300 મિલીલીટર આમાં પાણી થયું। હવે આપણે ત્રીજું બીકર ભરીએ। આ ત્રીજું બીકર આપણે ભર્યું, આ બીકર માં કેટલું પાણી થયું? નાખ્યું। હવે ઢોલ માં કેટલું થયું? વોટર ઓફ ઇન્ડિયા, 750 મિલીલીટર થયું। હવે આપણે ચોથું બીકર ભરીએ। ચોથું બીકર ભર્યું, એ પણ કેટલું છે? 550।
250 ml બીકર આમાં નાખ્યો. હવે કયો, હવે આ ઢોલમાં કેટલું પાણી છે? 1000 મિલીલીટર. હવે કયો તો ભાઈ, આ ઢોલમાં હવે કેટલું પાણી છે? 1000 મિલીલીટર. 1000 મિલીલીટર એટલે કેટલા લીટર થયા? 1 લીટર. કેટલા લીટર થયા? 1 લીટર. તો હવે સમજાણું કે 1 લીટરમાં કેટલા મિલીલીટર આવે? તો મને જરા કેટલા મિલીલીટર આવે? 1000 મિલીલીટર. તો તમને હવે વજનમાં અને ગુંજાશમાં ખબર પડી ગઈ ને કે 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવે અને 1 લીટરમાં કેટલા મિલીલીટર આવે, ખબર પડી ગઈ ને? ઓકે, મજા આવી? તો શું મજા આવે તો શું કરવાનું? તાળીઓ નહીં પાડવાની. ઓકે, થેન્ક યુ.